વિસ્તારની જે નબળી કહી શકાય ને એને વધારે ચિંતા કરું છું. પછી ત્યાંના બાળકો સાથેનું બિહેવર ખાંસી માટે વધારે ચિંતા છે. એનું વધારે ઠંડી જે કાલુરી ચાલે છે એની સામે એનું આપણું આંગણવાડી કેન્દ્ર વધારે હાઈ ફાઈવાનું છે. બધી રીતે બાલ વધારે ખરાબ લાગ્યું. જેમ કે સુખડી હતી બિલકુલ કઈ જ નહીં. તો કાલે વધારે ચિંતા થઈ કે આવું આટલું પૌષ્ટિક અને છતાંય બાળકને કઈ મળતું જ નથી. સુખડીના બે પીસ ખાઈ લે ને એટલે બીજું ભોજન ન કરે ને તો પણ ચાલે. એવી સુખડીઓ સરકાર એટલા માટે કે આપણું ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવું છે. તો આ મેઇન ગ્રીન એના માટે એના માટે લોકોને પણ સૂચના આપી છે કે અવારનવાર થોડીક મુલાકાત હમણાં લેવી જ પડશે. સતત ચાલુ બાળકોને જે સતત પ્રવાસ તો કરતી રહું છું. એકાદ વર્ષથી જે મને જર્મની જવાબદારી સાથે મારું કામ બાળકો સાથેનું સરકારની આની અંદર ખૂબ સારી રીતે અંદર કામ કરી રહી છે. એટલા માટે હું વધારે ચિંતિત બની છું. કારણ જે વંચિતોની ને ગરીબોની જે આ સરકાર છે અને એના જે બાળકો છે, જો એ બાળકો કુપોષિત બાળક થાય તો એનું જો માઇન્ડમાં એની અસર થાય તો શારીરિક ખોડખા પણ થઈ જાય અને બાળક આગળ ભણી પણ ન શકે. તો એના માટેના સતત સતત પ્રવાસ પણ રહે છે. આંગણવાડીની સાથે જે મધ્યાહન ભોજન એનો નાસ્તો આ જે કંઈ આપે છે એની સાથે પણ મેં બંને વચ્ચેનો થોડો ટાઈમ પણ આપ્યો છે કે સવારનો નાસ્તો માનો કે શીરો દલિયા જે કે મીઠો એને સવારમાં આપો. બપોરના જ્યારે છૂટે છે બાળક એક વાગે તો એને 12:30 વાગે દાળ ભાત છે કે જે ખારો ભાત કે એની સાથેની દાળ છે. ટૂંકમાં બાળક વ્યવસ્થિત ખાઈ શકે એ રીતે એનું ટાઈમ ટેબલ પણ મેં કરી આપ્યું છે. પરંતુ કાલે જ્યારે હું સ્લમ વિસ્તારમાં જ બધે ફરતી હતી ત્યારે એ સ્લમ વિસ્તારના આવાસ યોજના પાસે મને જ્યારે રિક્ષા મળી તો મને બહુ જ દુઃખ થયું. કારણ સુખડી હતી નાસ્તામાં અને સુખડીની અંદર પૌષ્ટિક આહાર કહેવામાં આવે એ જ્યારે ગોળ ઘી અને લોટ જ ભેગા થાય છે પરંતુ બાળક વ્યવસ્થિતથી ખાઈ શકે છે. નાના નાનું બાળક હોય ને તો એને સુખડી ભાવે જ કેમ કે ગોળની વસ્તુ છે એટલે એને ગોળ બાળકને લગભગ બધાને ભાવતો હોય છે. પરંતુ સુખડીની અંદર લોટ કાચો ઘી તેલની કોઈ માત્રા જ નહીં, પાણીની અંદર પણ કહી શકાય એવી સાવ સુખડી અને લોટની અંદર ન શેકેલો લોટ ન ઘી ગોળ અને એની બનાવવાની પણ બહુ જ ખરાબ જોયું. એની સાથે વેજીટેબલ રાઈસ હતો તો રાઈસ પણ કેવો ગંદા આખો તો લોચો ગાટો થઈ ગયો હોય ને એવો કે એને ભાતને છૂટું પાડતા બાળકના હાથ તો કરી જ ન શકે.
એવો ભાત હતો, વેજીટેબલ બિલકુલ ન હતું. જ્યારે વેજીટેબલ રાઈસ બનાવવામાં આવે છે ત્યારે એની અંદર પણ ગાજર, ફળસી, વટાણા આ બધી વસ્તુ નાખવામાં આવી હોય છે. પરંતુ અંદર વટાણા હતા એ પણ એકદમ કાચા વટાણા. એ વટાણાની અંદર બાળક તો કેવી રીતે ચાવી શકે? એનું આપણે કહેવામાં આવે છે કે નાનું બાળક અને વૃદ્ધ એ બેની જઠરાગ્નિની જે પ્રક્રિયા ચાલુ હોય એ પ્રક્રિયાની અંદર એ મંદ હોય છે. આપણે પણ પોતે ખાઈ ન શકે એવો ખોરાક આજે બાળકની કાલે જોવામાં આવતા ખૂબ દુઃખ છે. ચણાની અંદર જ્યારે મસાલા ચણા હોય તો એ પણ તમે બહુ સારું કહેવામાં આવે છે કે શક્તિ અને શક્તિ બાળક શક્તિવર્ધક એ કઠોળ કહેવાય ચણા. તો ચણાની અંદર પણ કોઈ પણ વસ્તુ એવી નહોતી કે બાળકને એ પ્રેમથી ખાઈ શકે. આ બધું જોતાં આજે અમે નક્કી કર્યું કાલે જ કે આજે વહેલી સવારે જો જઈએ તો કાચી સામગ્રી પણ આપણને જોવા મળે કે કેવી રીતે બનાવે છે, એની અંદર શું નાખે છે. ત્યારે ત્યારે જો આપણે ચાખવાથી અમે ખબર પડે તો આ વધારે સારું એનું રિઝલ્ટ આવે. તો આજે દલિયા ગળ્યા અને ખારા દલિયા હતા અને દાળ હતી. તો દાળનો ટેસ્ટ માંગવા છતાં પણ પહેલાં આપતા નહોતા, ત્રણ ચાર વાર કહેવા છતાંય નહોતા દેતા. પછી એને વાત કરી કે અમે જો ટેસ્ટ નહીં કરી તો આ વસ્તુ ખબર ન પડે, અમને ટેસ્ટ કરવું જ છે. એટલે ટેસ્ટ કર્યું અને ટેસ્ટ કરવામાં ખાલી હળદર મીઠાનો સ્વાદ હતો, બીજું કંઈ જ નહોતું. એટલે એમ કીધું કે થોડા ટમેટા નાખો, થોડો ગોળ નાખો જેથી દાળની સ્વાદિષ્ટ દાળ બને. બાળક ખાલી દાળ પીસે તો પણ લેખે છે, પરંતુ આ વસ્તુની કહેવાથી આ વસ્તુ થઈ. બીજું જે કુપોષણ બાળક છે એની અંદર લાડુ બનાવે છે. બેની સંખ્યા છે, ત્રણની સંખ્યા છે, સંખ્યાની અંદર એક એક બાળકને એક એક લાડુ આપતા હોય છે. જજેભાગે એવું કરે છે કે એ બાળક સ્કૂલેથી છૂટે ને ત્યારે બાળકને હાથમાં લાડુ દે દે કરે છે. પરંતુ મેં લોકોને સૂચના આપી જ્યાં જ્યાં બાંધણીમાં કે આ લાડુ તમારે બાળકને તમારા આંગણવાડીમાં જ ખવડાવવાનો, કારણ એને જે ખવડાવવાનું છે તમે તમારી સામે જો ખવડાવશો તો આ જે લક્ષ્ય છે એ આપણો સિદ્ધ ગણાય. એટલા માટે એ બાળકને તમારી સામે જ ખવડાવવું છે, ઘરે નથી લઈ જવા દેવું. પરંતુ એ લાડુની અંદર પણ આ વસ્તુનો અભાવ જોવા મળ્યો. જેમ કે લાડુની અંદર ચણાનો લોટ, ઘઉંનો કપરો લોટ, ગોળ, ઘી, તલ આ બધી વસ્તુનો સમાવેશ, વ્યંજન આખા સરકારમાંથી ટોકલી એનો પરિપત્ર એના નામ જો આપેલું છે, છતાંય એ લાડવાની અંદર પણ જોવા ન મળ્યું. જો આવો જ ખોરાક બાળકો ખાય તો આ જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય તો ક્યાંય દૂર નહીં. એટલે આ વધારે વધારે ચિંતાનો વિષય બન્યો છે. આપણે જો ધ્યાન આપીએ, આપણે ખુદ નથી ખાઈ શકીએ એવું જો બાળકને તમે ખવડાવવા જાઓ સુપાચ્ય ખોરાક અને જે અંદર બધી જે શક્તિ બધી મળે એવી વ્યંજનથી આખું બનાવેલું જે રસોઈ છે એ જ ખરા અર્થમાં બાળકના મોઢા સુધી પહોંચે એ આ સરકારનું પોતાનું આ નિર્ણય છે. કારણ કે આપણે ગુજરાતના આપણા બાળકો ગરીબોની વંચિતોની જ્યારે સરકાર છે અને જ્યારે આ એમની ચિંતા કરી છે ત્યારે આ જે ખર્ચની તો હું પોતે પણ આને માનવા તૈયાર ન થતી, કારણ આ ખર્ચ આટલો બધો જો સરકાર કરતી હોય છે અને એ ખર્ચને જો આ લોકો પહોંચવા ન દે તો આ માફ કરવાની લાયક બિલકુલ નથી. અલગ અલગ એના ચૂલા પર હતી, પરંતુ એ ચાલુ નીલાસર અમે કમિશનર સાહેબ સાથે રજૂઆત કરશું, એ ચાલુ કરાવી દઈશું. પરંતુ એ કોઈ એક વિષય એના માટે હું ન કહી શકું, ખરાબ પણ નહોતું. મેં એ લોકોને એ પણ સૂચના આપી કે નીચે કોઈ પણ ગંદકી ન થાય અથવા તમારા લોકોમાં પણ કોઈ હાદસા ન થાય. કારણ કે પાણીની રસોઈ ભેગું થાય તો લપટવાનું કે લપસી જાય કે કોઈ હાદસા થાય એવું પણ આપણે ઈચ્છીએ નહીં. તો તમે એની નીચેથી સફાઈ પણ કરતા હોય એવી કોઈ ગંદકી નહોતી. ગંદકી મુખ્ય એક જ છે કે આપણું રસોડું આધુનિક રસોડું છે. આધુનિક રસોડાની અંદર આપણી તમામે તમામ વસ્તુ સરકાર તરફથી મળે છે તો માત્ર ને માત્ર આપણું રસોડું અંદરની રસોડું
બેન સુખડીમાં ગોળ નહોતો, ઘી નહોતું, આવું કઈ જગ્યાએ જવા મળ્યું છે ને? કેટલા સમયથી આવું ચાલતું? આ તો મેં જસ્ટ કાલે જ સુખડી, તો મેં કાલે જ જોઈ. અલગ અલગ નાસ્તા હોય છે, અલગ અલગ જમવાનું પણ હોય છે, પરંતુ કાલનું જે જોવાથી જે મને બહુ જ દુઃખ થયું, એ કાલના જ રસોડાથી હું આજે તરત તાત્કાલિક આજે દોડી ગઈ છું. અને આ ફરી વાર માફ કરીશ નહીં અને હું કરવા પણ નહીં દઉં. બધા જ વિસ્તારમાં એક જ રસોડાની રસોઈ જાય, એટલે કોઈ એક રસોડું કે કોઈ એક જગ્યા એવી રીતે કહી ના શકે. આ એક જ રસોડામાં બધું બને છે અને એ જ રસોડામાંથી બધી જગ્યાએ જતું હોય છે, એટલે કોઈ એક સારું અને કોઈ એક ખરાબ એવી રીતે કરવું. ભવિષ્યમાં આવું ન બને, આપણું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત, સ્વચ્છ અને સ્વસ્થ બાળક, એ જ આપણું ગુજરાતનું ભાવિ બાળક. એનું ઉજ્જવળ કાર્તિક બને, સારો ખોરાક, સુપાચ્ય ખોરાક થાય, બાળક સશક્ત બને અને તંદુરસ્ત સાથેનું આપણું બાળક ભાવિ ઉજ્જવળ કાર્તિક કરી અને આપણું ગુજરાતનું ઉજ્જવળ બને. બસ આમાં બીજું કાંઈ કહેવા કરતાં વારંવાર એક જ વસ્તુમાં રહેવાનું રહે છે કે ફરી વાર આ ભૂલને માફ નહીં કરે.